ભરૂચ શહેરના પૂજા ચાર રસ્તા નજીક આવેલા મચ્છી માર્કેટમાં પાલિકા દ્વારા વેરા તો વસૂલ કરવામાં આવે છે, પરંતુ સાફ સફાઈ નહીં કરતા મહિલા વેપારીઓ દ્વારા રોષ ભરાયા છે અને તેમણે આગામી દિવસોમાં મચ્છીનો કચરો પાલિકામાં ઠાલવવાની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ચાર રસ્તા નજીક વર્ષો જૂની મચ્છી માર્કેટમાં મચ્છીના વેપાર સાથે સંકળાયેલી મહિલાઓ અને વેપારીઓની હાલત અત્યંત દયનીય થવા પામી છે. ભરૂચના વોર્ડ નંબર 10માં ચાર રસ્તા નજીક વર્ષોથી ભરૂચ શહેરના માછીમાર સમાજ દ્વારા મચ્છીનો વેપાર કરવામાં આવી રહ્યો છે. ભરૂચનું સૌથી જૂનું કહેવાતું મચ્છી માર્કેટ નગરપાલિકાની સફાઈ અભિયાનનું પુલ ખુલતું હોય તેમ જણાયેલું છે. ભરૂચ શહેરમાં વર્ષો જૂના મચ્છી માર્કેટ ચાર રસ્તા સ્થિત સ્થાપિત કરવામાં આવ્યું હતું, જે બાદ શહેર જેમ જેમ વિસ્તરણ થતું ગયું તેમ તેમ વેપારી અને મચ્છી માર્કેટમાં ઘણો વધારો જોવા મળ્યો હતો. નગરપાલિકા હસ્તક શહેરના દાનિયા બજાર વિસ્તાર ચાર રસ્તા સ્થિત એમ બે માર્કેટો આવેલા છે, જેમાં સૌથી જૂનું માર્કેટ ચાર રસ્તા સ્થિત આવેલું છે, જે વર્ષોથી માછીમારીના વેપારી સાથે જોડાયેલ છે. લોકો માટે વરદાન સાબિત થયું છે, પરંતુ ઘણા સમયથી નગરપાલિકા દ્વારા માર્કેટમાં સફાઈ વેરા સહિત વેરાની ગણણી કરવા છતાં કોઈપણ જાતની તકેદારી ન રાખતા માર્કેટમાં વેપાર કરવા આવતી મહિલા વેપારીઓ અને ગ્રાહકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે મીડિયા સમક્ષ નગરપાલિકા સામે આક્રોશ ફેલાવતા કેટલીક મહિલા વેપારીઓ દ્વારા જણાવ્યું હતું કે ઘણા સમયથી સફાઈ કરવામાં આવતી નથી, કચરો ઉઠાવવામાં આવતો નથી, કોઈ અહીં આવતું જ નથી. સાથે સાથે 4-5 વખત રજૂઆત કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી હાલતું નથી. આ બાબતે ઘણી રજૂઆત કરવા છતાં કંઈ પણ નગરપાલિકાના કર્મચારીઓ તરફ કોઈ ફરકતા નથી. સમસ્યા ત્યાં સુધી હવે વકરી ગઈ છે કે માર્કેટમાં કચરામાંથી ઈયળો નીકળીને બાજુમાં આવેલા અનાજ કરિયાણાની દુકાનો સહિતની દુકાનોમાં પ્રવેશ કરે છે અને તેમને પણ નુકસાન કરે છે. ત્યારે આવનારા સમયમાં વહેલી તકે જો આનું નિરાકરણ નહીં આવે તો અમે બધી જ મહિલાઓ આ નગરપાલિકા કચેરીમાં કચરો ઠાલવી દઈશું અને અમારો વિરોધ. મારું નામ અરુણા બેન છે. હું આ મચ્છી માર્કેટથી કયા વર્ષોથી ધંધો કરું છું સર. હવે કેટલા વખતથી બજાર ઢોવા આવતા નથી, ઢોવા આવતા નથી, કચરું બી ભરવા બરાબર આવતા નથી. અમે 2-3 વાર નગરપાલિકામાં ગઈને રિક્વેસ્ટ કરી મેડમને, મેડમે કીધું કે હું આવીશ બજાર જાતે જોવા આવીશ, પણ મેડમ બી આવતા નથી. રોજ સવાર થાય ને ફોન કરે કે મેડમ તમે બજાર જોવા આવવાના હતા, કચરું ભરવા નથી આવતા તે જોવા આવવાના હતા, પણ તમે આવતા નથી. હા આવીશ પણ આવતા નથી. કેટલા બધા જીવડા ચાલતા થઈ ગયા છે, અમારી પાસે એક ઘડાક ઊભું નથી રહેતું. અમે ત્રાસી ચાલ્યા, કંતારી ચાલ્યા છે, અમારી તબિયત બી નરમ થતી ચાલી છે. ભરીએ છીએ બધું સફાઈ વેરો બી ભરીએ છીએ, દુકાન વેરો બી ભરીએ છીએ, બધું ભરીએ છીએ. બોલો હવે તમે કહેશું કેવા શું માંગે, હમણાં નથી આવતા, પણ અમે તે બધું તે પણ અમારી પાસે છે કે તમે લઈ જાઓ, આપણે બાકી છે એ. પણ તમે આવો જરા જોવો નગરપાલિકામાંથી, આવો તમે બે સાહેબો ને જોવો બજાર અમારે કેવી બજાર છે. બજારમાં 15 દિવસે ઢોવા આવતા હતા, તે કેટલા વર્ષોથી ઢોવાનું બી બંધ થઈ ગયું. કચરું નિકાલ નથી, કોઈ ચીજ નો નિકાલ નથી, અમારી પાસે એક ઘડાક આવીને નથી ઉભું રહેતું. કેટલી ગોજી બજાર છે, કેટલી ગંદી બજાર છે. જો ઢોરી કોઈ ની બજાર જોવો, દાંડિયા બજાર જોવો ને અમારી બજાર જોવો, તો અહીંનું કચરું જાય છે તો અહીંનું કચરું કેમ નથી જતું, અમે એવું કહેવા માંગીએ છીએ તમને. આ કેટલા જીવડા ચાલે છે, અમારી તબિયત નરમ થઈ ગઈ છે ને હવે જો નિકાલ નહીં થશે તો અમે નગરપાલિકામાં આવીને કચરું બધું નાખી જઈશું. પછી કોઈ એવું નહીં કહે કે તમે આ બધું શું કામ કર્યું છે. બધી બહેનોની રજૂઆત છે, વિનંતી છે, સફાઈ કામ કરી જાઓ. મારું નામ સત્તારભાઈ છે, હું મચ્છીનો ધંધો કરું છું, અહીં વેપારી છું, બરાબર. હું ઘણા વર્ષોથી અમે ધંધો કરીએ છીએ, પણ છેલ્લા 2-5 વર્ષમાં એટલો ખરાબ હાલ છે કે હજુ સુધી આવો ખરાબ હાલ અમે મચ્છી બજારનો જોયો નથી. અમે ભાઈ પૂરેપૂરો ટેક્સ આપીએ છીએ અહીં સુધી કે છેલ્લા વર્ષોમાં આ લોકોએ ટેક્સની માત્રા બી 2-4 ગણી કરી નાખી છે, બરાબર. પણ તો બી અમારો ટેક્સ પે નીલ છે, અમે બિલકુલ બધું પેમેન્ટ બધું ટેક્સ પૂરેપૂરું આપીએ છીએ. તો એના બદલામાં અમે બી તો કંઈ એક્સપેક્ટેશન રાખીએ નહીં, અમે બી કોઈ સર્વિસ રાખીએ નહીં. છેલ્લા વર્ષોથી અમે આ એટલા ગંદકીથી ત્રાસ થઈ ગયા છે કે આપણે અઠવાડિયા દિવસથી આ કચરો ભરવા આવ્યો નથી. એટલા જીવાત થઈ ગયા છે, અમારી દુકાનોમાં જીવાત થઈ જાય છે, અમારી દુકાનોના તાળા મારીને ઘરે જવું ચાલ્યા જવું પડે છે, એટલી હદે અહીં ગંદકી થઈ ગઈ છે. મેડમ ભાઈ અમે રિક્વેસ્ટ લઈને ગયા, મેડમ તમે સાફ કરાવો, તો મેડમ કહે છે હા તમે જાઓ થઈ જશે, તમે જાઓ થઈ જશે, પણ એનું નિવારણ આવતું નથી. એટલી બધી કમ્પ્લેનો કરી છે, રોજના 8 ફોન મેં મેડમને કરું છું. હવે આટલો બધો અમે અમારી છેલ્લી લિમિટ ઓવર થઈ ગઈ છે. અમે ધંધો કેવી રીતે કરીએ, અમારું ગુજરાન કેવી રીતે કરીએ, અમે કોઈ અમને સમજ નહીં પડતી. આખા ભરૂચનો કચરો જ્યારે ભરાતો હોય તો અહીંનો કેમ નહીં, શું કામ આમાં પાર્સાલિટી આવે છે, શું કામ એવું થાય છે.
તો અમને રિક્વેસ્ટ છે કે અમારો આ સોલ્યુશન નીકળે, અમારે રેગ્યુલર ચોખ્ખાઈ જોઈએ, અઠવાડિયામાં બે વાર કમ્પ્લીટલી માર્કેટ સાફ જોઈએ અને રોજનો રોજ કચરો ભરાઈ જવો જોઈએ. આ ક્રિટિકલ વસ્તુ છે, અહીંથી રોગચાળો ફેલી શકે છે. તમે આ જીવાત જોઈ લો, જીવાતના કારણે રોગચાળા થવાની પૂરેપૂરી શકે. અમારી પોતાની હેલ્થ ખરાબ થાય છે, અમારા 5 વર્ષ લાઈફના ઓછા થઈ જાય છે. તો આનું નિવારણ અમારે જલ્દથી જલ્દ જોઈએ છે.